ખોડિયાર માતની જય, રાજપરાવાળા માં ખોડિયાર માતની જય. બેસો બેસો, આરામથી બેસો. રાજપરા પગપાળા માનતા પૂરી કરવા જતા સૌ કોઈ પદયાત્રિકો આ જગ્યાએ અચૂક રોકાય છે. વાહ સેવકભાઈ, આ તમે ઉત્તમ કામ કર્યું. પદયાત્રિકોના આશીર્વાદ તમને મળશે. અરે ભાઈ, હું તો ખોડિયારમાંના સેવકોનો સેવક છું. જુઓ, સામેથી કોઈ આંખે પાટા બાંધી માની માનતા પૂરી કરવા આવે છે. કેવા મક્કમ ઈરાદા વાળા ભક્ત છે. આંખે પાટા બાંધી ખોડિયારમાંને યાદ કરતા રાજપરા પહોંચશે. જય ખોડિયારમાં, જય ખોડિયારમાં. આવો આવો બેસો, માં ખોડિયાર તમારી મનોકામના પૂર્ણ કરે. મારું નામ પ્રકાશ છે. અમારી પાછળ પાછળ બીજા ભક્તો હતા જે નારિયેળ રેડવી બેઠા બેઠા ચાલવાની માનતા લઈને આવે છે. ઈ દેખાય છે કે નહીં? હા હા, દેખાય છે. એ આવે નારિયેળ રેડવતા રેડવતા. મમ્મી, ખોડિયારમાંનું મંદિર હજુ દૂર છે? હા બેટા, લાલા તો થાકી ગયો. ના મમ્મી, હું હજુ ચાલીશ. શાબાશ બેટા, જય ખોડિયારમાં, જય ખોડિયારમાં. ભક્તો, તમે સૌ પગપાળા રાજપરા ખોડિયારમાંની માનતા પૂરી કરવા જાવ છો, પણ અહીં પોરો ખાઈ પ્રસાદ લઈ પછી આગળ વધજો. ભલે સેવકભાઈ, જેવી આજ્ઞા. ભાઈ, આ તમારા બાબાનું નામ લાલો છે? નહીં, નામ તો મિહિર છે, પણ માં ખોડિયારે દીધેલ છે ને, એટલે પ્રેમથી ઘરમાં સૌ લાલો લાલો કહે છે. લાલા, તું આટલું બધું ચાલી શકીશ? માં ખોડિયારે હોય તો ચાલી શકાય ને. અરે મારો લાલો તો બહુ હિંમત વાળો છે. બેન, આવડા નાનકડા ફૂલને ચાલીને કેમ લઈ જાઓ છો? ભાઈ, આ લાલો જ અમારું જીવન છે, નહીતર જીવતર મુશ્કેલ થઈ ગયે. શેર માટીની ખોટે ઘરને નરક બનાવી દીધે. હા ભાઈ, બાળક વગરના અમે પતિ પત્ની જગ આખાના મેણા ટોણા સાંભળી ખોડિયાર માં પાસે કરગરતા. સાસુ વાંજણી વાંજણી કહે અને સસરો મેણા મારે. રોજ ખોડિયાર માં પાસે ખોડો પાથરી હું રડતી ને કહેતી, હે માં ખોડિયાર, એક પગલીનો પાર ના દે. મારો ખોડો ભરો માં, ભવના મેણા ભાંગો આદ્ય શક્તિ દેવી. હે ખોડરી ખોડિયાર માં, હે રાનવગણને ભાલે ચકલી સ્વરૂપે બિરાજનાર આયશ્રી ખોડિયાર, ઉઘાડા પગે રાજપરાના તમારા ધામે માનતા પૂરી કરવા આવીશ. વાંજિયા મેણા ભાંગો માં, પપ્પા પપ્પા કહી મને બોલાવનારનો નાદ ગુંજતો કરો માં. માં ખોડિયાર, સાસુ સસરાને જગના મેણા હવે સહન થતા નથી. બધા મને અપશુકન્યાળ ગણે છે. સવારમાં અમારું મોઢું જોઈ રસ્તેથી પાછા વળી જાય છે. હા ને ભાઈ, કા વહુ, આ હું માંડું છે. એ જોવો છો ને, આપણું ધનોત પનોત નીકળી જાય ઈ હરું વાંજણી માતાજીના દોરા ધાગા કરે છે. અરે બાપુ, તારી બાયડી તો ઠીક, તું આવા કાળા ધોળા કરે છે. અરે પણ બાપુજી, અમે તો માં ખોડિયારની પૂજા અર્ચના કરીએ છીએ. હા બા, અમે આયશ્રી ખોડિયાર પાસે પ્રાર્થના કરીએ છીએ. હવે ઈ તો તારા રોજના ધતિંગ છે. મારા છોકરાનો ભવ બગાડ્યો, તારા જેવી બુંધિયાળ ને માતાજી કઈ છોકરા ફોકરા નો દે, સમજી? પરેશ, તને ભણાવ્યો ગણાવ્યો કેટલો ખરસ કર્યો, ને તારી આ વહુ લગનમાં પદ્યુએ નો લાવી ઉપરથી વાંજણી. બા, માં ખોડિયાર પર મને અતૂટ શ્રદ્ધા છે, એ જરૂર મારો ખોડો ભરશે. હા ને ભાઈ, કેટલા વરના વાણા વાગ્યા, એ ખોડો ભરવો હોત તો કેદુ નો ભરી દે તારી ખોડિયાર માં. ખોડિયાર વાળી ના જોયો હોય તો. બા, તમારે અમને જે કહ્યું હોય એ કહો, પણ મારી માં ખોડિયાર વિશે ઘસાતું નહીં બોલો. હા ને ભાઈ, એ જોયું તમારો ગગો, હવે હામો બોલતો થયો. કામના ના કાજના ને દુશ્મન અનાજના, એ કહું છું તમે હું મૂંગા મઠ થઈ ગયા. હવે હું તો એને કહું છું બીજા લગ્ન કરી લે, ને આ કોઢિયલ ને ઘરમાંથી કાઢ, નીકર આખા ઘરને કોઢનો સેપ લગાડશે. બાપુજી, હું બોલતા તમને દયા નથી આવતી? ડાઈની, તારા સસરા સામે બોલસ હે? હા, મારા વાળ. અરે અરે, હા. અરે બા, આ શું જંગલી છે, કહું છું મૂકી દે ના વાળ. પરેશ, તું અહીંથી જા, ઈ વાંજણી ઈ જ લાગની છે. મારી નાખો, મને મારી નાખો,
આ ઘરમાં મારી ડોલી આવી છે ને, આજ ઘરમાંથી મારી અરથી નીકળશે. હું મારા પતિના દ્વારેથી નહીં જાઉં, એટલે નહીં જાઉં. તો મર, જલ્દી મર, એટલે અમારી જાન છૂટે. અરે પણ બાપ, બા બાળક નથી થતું એમાં એનો દોષ નથી. ડોક્ટરે કીધું છે કે હું બાપ બની શકું તેમ નથી. ખામી મારામાં છે, એમાં બિચારી આશાનો શું વાંક. હવે મોટા ડોક્ટરો ના જોયા હોય તો તમે બે આ ઘર છોડી તમારી વ્યવસ્થા કરી લેજો, ને તમારા આ માતાજીને તમારી હાઈરે લઈ જાઓ. અને આ કોઢિયલને છૂટા છેડા દઈ બીજા લગ્ન કરવા હોય ને તો આ ઘરમાં પગ મળજે, નહીતર જાઓ રિયો બે તમારા ખોડિયારમાંના મંદિરે. હાલ હવે હાલ, આ બેને ખોડિયાર સિવાય કાંઈ સૂચતું નથી. આપણને હટાણે જવાનું મોડું થઈ છે હાલ. અને અમે પાછા આવીએ ઈ પહેલા દોરા ધાગાનું મંદિર લઈને ઉપડી જાજો, નહીતર મારી મારીને સૂણી નાખીશ. હું સમજી. અરે બાપા, કોઈ સાંભળો, આ બીમાર ડોશીને કોઈ ખાવાનું આલો બાપા. માજી આગા જાઓ, ક્યાંક રક્તપિત્તનો સેપ લગાડશો. આને ભાઈ લ્યો આવી ગયા. એ ડોહી, આખા શરીરે રક્તપિત્ત છે ને તું આઈ ક્યાં ગુણાણી. આ જાઓ જાઓ જાઓ, આગા જાઓ. આખી જ રહીશ બાપા, પણ દયા કરી કઈ ખાવાનું આલો ને. એ આઈ ધર્માદો નથી, એક કોડિયલ ઘરમાં મુઈસે ને આ બીજી રક્તપિત્ત વાળી આવી. કઈ કામ ધંધો છે કે નહીં? હાલતી થા હાલતી. ઓહે, જા બીજી ડેલીએ જા, અમને માફ કર. મે પાસી આવતી નહીં, નીકર ધક્કા મારીને કાઢી સમજે. ભલે ભલે બાપા, ભગવાન તમારું ભલું કરે. મારે કારણે તમારે કેટલું દુઃખ સહન કરવું પડે છે, હું જ અભાગણી છું. નહીં આશા, તું હિંમત ના હાર, માતાજી જરૂર આપણી વારે આવશે. મારી ખોડિયાર માતને આધારે તો હું જીવું છું, નહીતર તો ક્યારની મરી ગયો હોત. હાલો માને હારે વિનવ્યે. હે માં, હજુ કેટલી પરીક્ષા લેવાની બાકી છે? મેર કર માવડી, મેર કર. અરે
કોઈ આ ડોશીને ખાવાનું આપો, નહીતર ભૂખથી મરી જઈશ. આ બધા મને પાણા મારે છે, કોક દયા કરો બાપા. બિચારા માજી ભૂખથી ટળવડે છે, એમને ખાવાનું આપો. અરે એમાં પૂછવાનું હોય? બા બાપુ તો બહાર ગયા છે, બોલાવ માજીને અંદર. માણસો મને પથરા મારે છે, કેસે રક્તપિત્તનો ચેપ લાગશે, ગામની બહાર જા. માજી આવો બેસો. ના ના દીકરી, મારાથી ન બેસાય, મને અડતી પણ નહીં હો, ચેપ લાગશે. અરે માડી, કાંઈ ચેપ ન લાગે, તમ તમારે બેસો, તમને ખાવાનું આપીએ. અરે પણ હમણાં તો તમારા બા બાપુજી આવશે, તો ઝઘડો કરશે, મનેય મારશે. એ હમણાં નહીં આવે, હટાણું કરતા વાર લાગશે. માડી, તમને તો લોહી નીકળે છે. માણસો પથરા મારે છે, લોહી જ નીકળે ને. લાવો માં, હું તમારા ઘાવ સાફ કરી દઉં. ના ના દીકરા, રહેવા દે, મને આદત છે દુખાવો સહન કરવાની. લ્યો માડી, આ ખાવાનું, હું તમને જમાડું. હા આશા, માજીના હાથમાંથી પણ લોહી નીકળે છે, તું જ કોડિયો દે. લ્યો માડી, ખાવ. હા ને ભાઈ, જોઈ કુબેરની દીકરી લૂંટાવા બેઠી છે ને. પરેશ, આ હું ના લઈ કીસે આ રક્તપિત વાળી ડોહીને આઈ બેહડી. અરે પણ બાપુજી, માજી ભૂખ્યા હતા એટલે એમને જમાડા. હા બા, બીજું કઈ નથી આપ્યું. એ વાંજણી, તને તો કોટ નીકળ્યા છે, મારા દીકરાને રક્તપિત્યો કરી દેવો છે. દીકરી, મારી ભૂલ થઈ ગઈ, હવે કોઈ દિન નહીં આવું. ડોહી ડોહી તને તગેડી મૂકી દી, તોય કેમ પાસી આવી? હા બાપુજી, બાપુજી એને જવા દો, હવે કોઈ દી નહીં આવે. હાલે ડોહી, ના પાડી તોય ગુડાણી કા. બા, માજીને હળદૂત ન કરો, બિચારા બીમાર છે, ઉપરથી ધક્કો મારી ફેંકી દીધા. હા ને ભાઈ, એ ઠાવ કી થામા ને, આજે તને તો બરાબર ની લમધા છે. હાલ ઘરની બહાર નીકળ, નીકળ કહું છું, હાલ નીકળ. મૂકી દો ભાઈ સાહેબ, મૂકી દો મારા વાળ. અરે બા, બા અમે ચાલી જઈએ છીએ, મૂકી દો આશાને, કહું છું મૂકી દો. એ નહીં મૂકું, આજ તો આ વાંજણીને પૂરી જ કરી નાખું, એટલે કયમ ની હીરા. જા નીકળ મારા ઘરમાંથી, કહું છું નીકળ. અરે આ શું, પેલા માજી ક્યાં દ્રશ્ય થઈ ગયા? અને આ આ જુઓ, માજી પડ્યા હતા ત્યાં તો કંકુ પગલા છે. હે? હા, આ તો સડંગ કંકુના પગલા થઈ ગયા. માજી આ રસ્તે જ ગયા હશે. જય હો માં, મારી આરદા માએ સાંભળી, સાક્ષાત ખોડિયાર ડોશી રૂપે આપણા ઘેર પધાર્યા હતા. આ કંકુ પગલા અચાનક ક્યાંથી આવી ગયા હે? જય હો માં, જય હો, એ આદ્ય શક્તિ દેવી તમારો જય હો. હું ધન થઈ ગયો માં. મને તો કાંઈ સમજ નથી પડતી, આ હંધુઈ થઈ હું જ્યું છે. જય હો ખોડિયાર માં, તમારો જય હો. અરે અરે, ઓય માં, હું જ્યું આ તમારો આખા શરીરે બળત રાઉપડી. ઓય રે, ઓય મરી ગઈ, મરી ગઈ. અરે રે માવડી, હું આ ભાગડી તમને ઓળખી ન હકી, ભૂલ થઈ ગઈ. આય શ્રી ખોડિયાર, માફી આપો મને. એ લલિતા, આ શું તો મારા મારા હાથ પર કોટ જેવા દાગ કેમ થતા જાય છે? વાહ બેટા, મને બહુ બળતરા થાય છે, જાણે અગ્નિની હજાર હજાર જ્વાળાઓથી શરીર ભડકે પડે છે. અરે મારા પર પાણી રેડો, મને માફ કરી દેવો. પાણી લ્યો, પાણી લ્યો, મેં તને બહુ રંજાડી છે, મને માફ કરો. એવું બોલી મને પાપમાં ન નાખો સાસુમાં. હે પરેશ. હા બાપુ. વાહ બેટા, એ શું શું, આ તો હું કોડિયલ થતો જાઉં છું, મને મને માફ કરી દો બેટા. બાપુજી, બાપુજી તમે ધીરજ ધરો. હે માં ખોડિયાર, તમે તો દયાના સાગર છો, તમને માફ કરી દો માવડી. હે માં, ગમે તેમ તો આ અમારા માં બાપ છે, એમના પર દયા કરો માવડી. ઓય માં, મારો જીવ નીકળી જાય, આખા શરીરે લાહી લાગી છે, હું કરું, હવે કોને કહું, ક્યાં જાઉં? હાય હાય. મૂર્ખ માનવીઓ, તમે મા બાપની ફરજ ચૂક્યા છો, પણ આ બંનેની પરમ ભક્તિ તમને ક્ષમા અપાવે છે. હવે રાજપરાની ધરતી પર
મારા મંદિરે ત્યાંના પાણીથી સ્નાન કરજો, ત્યારે જ તમારી મુશ્કેલીનું નિવારણ થશે. દીકરી. હા દીકરા. માં, તમારા બંનેની ભક્તિથી હું અતિ પ્રસન્ન છું. જાઓ, આજથી 13 મહિના અને 9 દિવસે તમારે ઘેર દૂધના ફીણ જેવો દીકરો જન્મશે. તથાસ્તુ. ખમ્મા ખમ્મા ખમકારી ખોડિયારમાં, એ દીકરાને ચાલીને તમારે દ્વાર તમારા દર્શને લઈ આવીશ માં. જય હો, હે આદ્ય શક્તિ આયશ્રી ખોડિયાર, સદૈવ તમારી સેવા ભક્તિમાં લીન રહીશ માં. ઓય ઓય માં, એ હાલો મિસરા પોટલા બાંધો, લાય લાગી છે લાય. સે નથી તા તું વહુ બેટા, અમને જટ રાજપરા ખોડિયારમાંના મંદિરે પહોંચતા કરો. હા પરેશ. હા બાપુ. રાજપરા જઈ મંદિરે માથું ટેકવી આવીએ દીકરા, આપણા પર માતાજીની મહેર થઈ હો. બાપુજી, તમે મનમાં ઓછું નહીં લાવતા, ખોડિયાર માં તો હાજરા હજુર છે, હાકલે હોકારો દેશે. બોલો ખોડિયાર માતની જય. ખોડિયાર માતની જય. મારા સાસુ સસરાની મુશ્કેલી માં ખોડિયારે દૂર કરી, તેઓ રાજપ્રા મંદિરે માની સેવા ભક્તિમાં ત્યાં જ રહે છે, અને 13 મહિના અને 9 દિવસે અમારા ઘેર આ મીર નો જન્મ થયો. જાય ચુંદડી કર જોડું માં, આંખે વહેતી આંસુ ધારા, ઘોડલ માયે ભવનાર મેળા માર ભાંગિયા. 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 વાહ આશાબેન, રૂવાડા ઉભા થઈ જાય એવો માં ખોડિયારનો હાજરા હજુર પરચો તમે કીધો. આ વાત સાંભળી માની શ્રદ્ધા બમણી થઈ જાય હો. ભાઈ, તમે આ નાળિયેરને રેડવીને બેઠા બેઠા આવતા હતા, તે તમારે શેની માનતા છે? અરે બેન, માં ખોડિયારની કૃપાથી કોઈ વાતની કમી નથી, પણ માતાજીએ વરજાંગ ધાંધલના બે પંગુ દીકરાઓને નાળિયેરની જોડ આપી પરચો દીધો તો ને, એમ જ મારા પગે પણ ખોટ આવી હતી. હું પણ ચાલી નહોતો શકતો, પણ ખોડહરી માં ખોડિયારે મને ચાલતો કર્યો એટલે માનતા પૂરી કરવા જાઉં છું. ભાઈ, અમને પણ વરજાંગ ધાંધલના પરચા કહો ને. ચોક્કસ, કેમ નહીં. સાંભળો, સૌરાષ્ટ્રની ખમીરવંતી ભૂમિ, તેમાં ભીમોરા નામે ગામ. આ ગામમાં બે કાઠી દરબાર ભાઈઓ, એક શુરો ધાંધલ અને બીજો વરજાંગ ધાંધલ. શુરો ધાંધલ અપ્રચ, તેને સંતાન નહોતું, પણ વરજાંગ ધાંધલને ઘેર બે દીકરા હતા, રાંગાજી અને સાંગાજી. એકવાર અપ્રજે શુરા ધાંધલની દાઢી કરતા કરતા અમુએ કાન ભંભેરણી શરૂ કરી. એ સુરા બાપુ, આ કામડીબા ઘરમાં નથી લાગતા કા? ડાયના, તારે હું કામ છે? સાનો માનો દાઢી બનાવને. ના ના ના, આ તો સા પાણી યાદ આવ્યા ને એટલે. માવ તારે ગયા છે, પણ મૂડા આ હાબુ ઘસસ પણ ફીણ કા નો થાય? એ બાપુ, આ ફીણ વગર નો થાબુ છે, ફીણ થાય પણ દેખાય નહીં, ઇંગ્લિશ છે ને. એ હાસુ કહું બાપુ, બા જેવા દયાળુ આ ભીમોરા ગામમાં બીજા કોઈ નથી હો. તે હું શું લૂંટારો છું? અરે અરે બાપુ, તમથી તો અમારા જેવા ગરીબ માણસ ઉજળા છે, પણ હમણાં હમણાં કામડી બાબો ઉદાસ દેખાય છે હો. એલા મૂળા, મારા ઘરવાળાની મને ખબર નથી, ને તને સીજ જાણ થાય કે ઉદાસ દેખાય છે. યો હાંભળો, એ બાપુ, આ મારો ધંધો જેવો છે ને, હંધાઈની વાતો સાંભળવી પડે, એ જી નો ગમતા હોય ને એના દાઢા કરી દેવા પડે. લા ભુંડા, મારી ગણતરી તો એમાં નથી કરતો ને. અરે અરે બાપુ બાપુ, તમે તો અન્નદાતા છો, પણ આ તો ગામમાં વાતો થતી હતી કે કામડી બા દિવસે ને દિવસે લેવાતા જાય છે. વાયડા, વાતમાં મોણ નખા વગર બસને. દાજી દાયરાની આ તકલીફ, ધડ નારી ગરમ થઈ જાય. કહું છું બાપુ કહું છું, એ વાયતું થાય છે કે વરજાંગ બાપુ અને સુરા બાપુની મિલકત નો કોઈ પાર નથ, પણ સુરા બાપુ તો વાંજિયા છે. દૂધ ભાઈ ના ખસ્યો લઈ ગો, વેવલો દાઢા બનાવવામાં ધ્યાન રાખ.
ગરદન વાઢી નાખી. અરે નાનો આમ તો સરખો થયો છે બાપુ. અરે તમે તો સમય આવે ગરદન દઈ દે એમ છો, આવા સરકા તમને થોડા અસર કરે. એ સરકા પર તારો સાબુ ઓડે છે ને કાળી બળતરા થાય છે બાપુ. આ બળતરા તો હમણાં બંધ થઈ જાહે, પણ ઓલી અખૂટ મિલકત તમારા ભાઈ વરજાંગ ધાંધલ ના બેઉ દીકરા રાંગાજી અને સાંગાજી ભોગવશે, ઈ બળતરા કેમ થશે? અમુડા તારી વાતમાં તથ છે, પણ મારા ભાગમાં સંતાન સુખ નથી કરવું એ હું કઈ મારા ભાઈના છોકરાઓને મારી તો ન નખાય ને. મારી તો નો નખાય, પણ બાપુ આખાય પાસાડ પ્રદેશમાં ઓલા ધુંધળીના તાંત્રિકની વિદ્યાના ડંકા વાગે છે હો. એની કણે જાઓ, ઈ કંઈક રસ્તો હુજાડશે. લ્યો એ હવે મુને રજા આલો, હજુ કેટલાય બેલ જડબાવના ડાસા સફા સટ કરવાના બાકી છે. લ્યો એ જય માતાજી. જય માતાજી. કાઠિયાણી, ઓ કાઠિયાણી, એ જલ્દી આવો કાઠિયાણી. જુઓ આપણા બંને દીકરા ઘોડાની દોડમાં જીતી આવ્યા છે. વાહ દીકરાઓ, દુશ્મનની છાતી ફાટી પડે ને એવી જવાની તમારા પર આવી છે. બાપુ પગે લાગુ, આશીર્વાદ આપો બાપુ. આશીર્વાદ, આશીર્વાદ. રાંગાજી સાંગાજી લાવો તમને વિજય તિલક કરું. માં તમારા આશીર્વાદ થી આ વખતે પણ ઘોડે સવારીમાં અમારો પ્રથમ ક્રમ આવ્યો છે. હા માં, આ વખતે ભાગ લેનારા પણ વધારે હતા. વધાઈ દીકરા, વધાઈ. માતાજી તમારી રક્ષા કરે. હા હા, ચાલો સૌ ખોડિયાર માને પગે લાગીએ. મરી ગયો, પેટમાં બહુ દુખે છે, હું માતા પસાડી પસાડી ને મરી જઈશ. ભાઈ 15-15 દી થયા, બિચારા ગોવિંદને નથી ખાવા દેતી નથી પીવા દેતી. જય કાલી કલકત્તે વાલી, તેરા વચન ન જાય ખાલી, આ ગોવિંદ ના પૈંડ માંથી નીકળી જા ને ભાગી જા મેલા વાળી. એ ધુંધડીનાથ બાવા, એ ગોવિંદ ના વળગા ને ભગાડો એટલે છુટકારો થાય બાપલા નો. એ મને કઈ વળગા નથી, પેટમાં બહુ વેદના થાય છે. ઉડતા પાળો પંખીડા ને લાંબો લીંબળ જાય, માર હાલે મારી તંત્ર વિદ્યા ને વાહે બાહો ધુંધડીનાથ. ડાકણ હવે બોલી ગા. મારી મારીને સુજાવી દઈશ, મરચાનો તુમાડાથી કુંગળાવી દઈશ, બાટલામાં બંધ કરી દઈશ. અબડંગ અબડંગ. ઓય બા, ઓ બાપુલિયા, માર કાઈ કાઈ ને અદભુત થઈ ગયો. લઈ જાઓ અને બાકીની વિધિ હું એકલો કરીશ. એ હાલો, એ હાલો ભાઈ, હાલો. એ બોલો ધુંધડીનાથ બાવાની જય. ધુંધડીનાથ બાવાની જય. કેમ સુરા ધાંધલ, તમે કેમ રોકાયા, કોઈ ખાસ કામ? ધુંધડીનાથ તમે તો શિવ ભક્ત છો, તાંત્રિક વિદ્યામાં પ્રવીણ છો, તમારાથી મારું દુઃખ થોડું સુપું હશે. મહાદેવ હર. સુરા ધાંધલ, તારા નસીબમાં સંતાન શોખ નથી. એટલે જ ભાઈ વરજાંગ ધાંધલના બેઉ દીકરા મને ખટકે છે. ઈ મારી હંધીએ મિલકતના માલિક બની જાહે, બેયની જવાની ફાટફાટ થાય છે. ધુંધડીનાથ, તમારી તાંત્રિક વિદ્યાનો પરસો ઈ બેય પર બતાવો, કેસો એટલું ધન તમારા શરણોમાં મૂકી દઈશ. એમ વાત છે. અબડમ અબડમ. સુરા
તમારો ભાઈ વરજાંગ દાંધલ મારી તાંત્રિક વિદ્યાને તૂત ગણે છે. મને ઈ દીઠો નથી ગમતો. હું મારી વિદ્યાથી એના બંને દીકરાઓને પંગુ બનાવી દઉં. જુઓ, અબ્રમ અબ્રમ ખમ્મા ખમ્મા બાપજી ખમ્મા. આકાશ બાંધું, પાતાળ બાંધું, સાત સમંદર બાંધું ને 9 લાખ લોબળિયાળી. ખમ્મા ખમ્મા બાપુ ખમ્મા. ધૂંધળી નાખે ખમ્મા. 33 કરોડ દેવ, 52 હોલિયા, 53 પીર ને 64,000 જોગણિયાણી. ઓમ રીમ બ્રમ ત્રમ ત્રમ. અભંગમ અભંગમ પંગમ પંગમ રંગાજી સંગાજી. ઓમ બ્રિમ બ્રમ બ્રમ ત્રમ શ્રીમ ત્રમ 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 ત્રમ. હમ ધુમ બસ હે બસ બસ બસ. થઈ ગયું થઈ ગયું. જાઓ સુરા ધાંધલ, જઈને જોઈ આવો રાંગાજી ને સાંગાજી અપંગ થઈ ગયા છે. ભલે બાપુ. મહાદેવ હર મહાદેવ હર. અરે અરે, આ મારું શરીર કેમ ખેંચાય છે રાંગાજી? મને પણ વેદના થાય છે. ઓ ઓ ભાઈ સાંગાજી, તમારું મોઢું વાકું થતું જાય છે. હા ભાઈ રાંગાજી, તારું મોઢું પણ વાકું થતું જાય છે. વાહ બાપુ, જલ્દી આવો, અમને કંઈક થાય છે. મારાથી ઉપર નથી થવાતું. અરે દીકરા રાંગાજી, દીકરા સંગાજી. હા મસાનક, હા તમને હું થઈ ગયું દીકરા? હવે અરે આ મારા કાળજાના કટકાને આ હું થાય છે. વાહ, મને કંઈક થાય છે. બાપુ મારાથી ઉપર નથી થવાતું. ગભરાવ નહીં બેટા, ગભરાવ નહીં. માં ખોડિયાર આપણી હારે છે. બેહો, બેસી જાઓ દીકરા, બેસી જાઓ. એ માં ખોડિયાર, આ મારા બાલુડા ઉપર દયા કરો માં. બા મારાથી બોલાતું નથી. મને બહુ તકલીફ થાય છે. હે આય શ્રી ખોડિયાર, હે ખોડ હરી ખોડિયાર, આજથી હું આખડી લઉં છું, માનતા માનું છું કે જ્યાં લગણ મારા બે દીકરા હાજા હરા નહીં થાય, જ્યાં લગણ પગમાં બેડી પેરી રોજ દી ઉગશે ને, ત્યારે તમારું સ્મરણ કરીને પછી જ ભોજન કરીશ. પછી જ ભોજન કરીશ. જય માતાજી બાપુ. જય માતાજી. આવ અમુ બાપુ, હાલો દાઢી બનાવી દઉં. ના ભાઈ, જરૂર નથી. અરે બાપુ, તમ જેવા સુરવીર આમ ભાંગી પડે કેમ હાલે? સુરવીરની છાતી ભાઈ બાપનું દિલ તો હોય ને ભાઈ. અમુ, તને તો ખબર છે રાંગાજી ને સાંગાજી ની હાલત. અરે એટલે જ તો આજે ખાસ આવ્યો છું. કેમ ખાસ? બાપુ, મારા જીવન મરણ નો સવાલ છે. ખૂબ મથામણ થઈ, અંતે મારા જીવે કીધું કે હાસી વાત વરજાંગ બાપુ ને કહી દેવી. અમુ, જે હોય તે બેધડક કે, તારો વાડે વાકો નહીં થવા દઈ. હા અમુ, તને અમારા પર વિશ્વાસ નથ? અરે બાપુ, તમે તો સતનું બીજું નામ છો. વાત એમ છે કે તમારા ભાઈ સુરા ધાંધલે તુંધણીનાથ પાસે તંત્ર વિદ્યા કરાવી તમારા રાંગાજી અને સાંગાજી ને પંગુ બનાવ્યા છે બાપુ. અમુ બાપુ, એટલે જ તમારી ભેથી તુંધણીનાથ ની સહાય લઈને સુરા ધાંધલ ભીમો છોડી ધાંધલપુર માં જઈને વૈસાશે અને ધૂંધળીનાથે હવે ધાંધલપુરમાં ધૂણો નાખોસ. આજે તને માતાજી જ અહીંયા મોકલો છે. કાલે જ હું રાંગાજી અને સાંગાજીને લઈ માને મંદિરે જઈશ. ભલે બાપુ, માતાજી જરૂર તમારી વારે આવશે. લ્યો, તે રજા આપો. જય માતાજી. જય માતાજી.
હે માં ખોડિયાર, તમે સર્વ પ્રકારના કષ્ટોને હણનાર છો. જુઓ જો આ તમારો ભક્ત વરજાંગ પગે બેડી પેરી તારા ચરણે શીશ ઝુકાવે છે. માં, મારા રાંગાજી અને સાંગાજી તારા દર્શનની આસ હારે ડુંગરની નીચે ઊભા છે. માં, હે લોબડિયારી આઈ, માં ખોડિયાર, તમે હાથમાં ત્રિશુલ ધારણ કરી સૌના માથે ખમ્મા ખમ્મા કરી મમતાથી હાથ ફેરવીને દુખડા હારો છો. માં, મારા દીકરાઓ માથે હાથ ફેરવો. માં, દયા કરો. માવડી, દયા કરો. રાંગાજી, સાંગાજી, દીકરાઓ, ખોડિયાર માને અહીંથી જ વિનવો. હે ખોડિયાર માં, નમન કરું છું. એ માં, પગમાં શક્તિ આપો. દીકરાઓ, દુખી ના થાઓ, આશ્રી ખોડિયાર જરૂર આપણા દુઃખ ભાંગશે. દીકરાઓ, તમે ઉપર દર્શન કરવા આવ્યા છો? હા માજી, અમે દર્શન કરવા આવ્યા છે. લે, તો આઈ હુકામ બેઠા છો, ચડવા માંડો. માળી, અમે અપંગ થઈ ગયા છીએ. મારાથી ઉપર ચડાતું નથી. જવાન જોત માણાથી આવી વાત કરાય? મારા જેવી ડોલી પહાડ નો ચડી હકે, તમે તો ચડી જકો ને. માડી, મારા છોકરાઓ હવથી મોયરા પહાડ ચડી જતા, પણ આજે રડ નહીં. દીકરી, લે આ બે શ્રીફળ ઉપર ખોડિયાર માના સ્થાનકે જઈ ધરાવી આવો. મારાથી તો ચડાતું નથી, આ તારા દીકરાઓ ધરાવી આવશે. પણ માડી, મારા દીકરા ઉપર નહીં જઈ શકે, પાંગડા છે. એકે દીકરો પાંગડો નથી, ખોટું સિદ્ધ બોલશ. અરે દીકરી, એમને મોકલ તો ખરી. લ્યો આવજો, ભગવાન તમારું કલ્યાણ કરે. બાપા, લાવો નાળિયેર, હું વધેરી આવું. પણ દીકરા, તું પડી જઈશ. પડતા પડતા પણ માના દર્શને જવું છે. લાવો નાળિયેર. ભલે દીકરા, લ્યો. અરે, આ શું? આ આ નાળિયેર ને અડકતા વેત જ જુઓ, મારા શરીરમાં જોમ આવતું જાય છે. બા, જુઓ, હું ચાલી શકું છું. ખમ્મા માં ખોડિયા, ખમ્મા. દીકરાઓ, આપણે દૈન થઈ ગયા બેટા. હા બા, બા પેલા ડોસીમાં આ તરફ ગયા છે. ચાલો ચાલો તેમનો આભાર માનીએ. જુઓ દીકરાઓ, જુઓ, ડોસીમાં ઉભા હતા ત્યાં કંકુ પગલા છે. હા, આ તો માં ખોડિયારના કંકુ પગલા. બેટા, માં સ્વયં ડોશી રૂપે આવી આપણો બેડો પાર કરી ગયા. ખમ્મા, ખમ્મા, માં ખોડલાઈ તમને જાજી ખમ્મા. હાલો બેટા, હવે ઉપર જઈ માને શરણે શીશ નમાવી આવીએ. હા ચાલો ભાઈ, બાપુની બેડીઓ પણ છોડાવીએ. હા ચાલો. હા હા હા. બાપુ, બાપુ, માં ખોડિયારે મેર કરી. બાપુ, જુઓ, તમારા રાંગાજી સાંગાજી માની કૃપાથી જેવા હતા તેવા જ થઈ ગયા. ખમા, ખમા, માં ખોડિયાર, તને ઘણી ખમા. મનવાંછિત ફળ આપ્યા માં. તમારા જેટલા ગુણ ગાઈએ ને એટલા ઓછા છે માં. દરબાર, મુજ દુખિયાની નામને ખોડલ માએ મજદાર માંથી પાર લગાવી છે. દીકરા, આપણા મનોરથ પૂરા થયા છે. માના શરણે શત શત વંદન કરો. જય ખોડિયાર માં, જય ખોડિયાર માં. બાપુ, તમારી બાધા પૂરી થઈ, આ બેડી ઉતારી નાખો. હા હા બેટા, બેટા માની લીલા અપરંપાર છે, એમના ચરણોમાં બેસી આ બેડી ઉતારું. હે માં ખોડિયાર, ભીમોરમાં તમારું મંદિર બંધાવીશ,
રાત દિવસ તમારી પૂજા અર્ચના કરીશ માં. હે માં, ધુંધળીનાથ અહંકારી છે, એ તમારા પરચા ખોટા માને છે. મારા બાલુડાવને સાજા સારા જોઈ પાછી એની તાંત્રિક વિદ્યા અજમાવશે. હે ખોડલાઈ, ફરી કોઈ આફત ન આવે, માં દયા કરજો. માં, અમે તારા બાલુડા તારા ભરોસે સહી. માં, મારા ભાઈ સુરા ધાંધલ અને ધુંધળીનાથ થી અમારી રક્ષા કરજો. માં, વેલેરા વહારે આવજો. માં, વારે આવજો. બૈચાંગ, ગભરાઈશ નહીં, તારા બાળકોને ઊની આંચ નહીં આવવા દઉં. આજથી પાંચમે દિવસે આખા તાંદલપુરને ધુણાવીશ ને એ ધુંધળીનાથની શાન ઠેકાણે લાવીશ. મહાદેવ હર, મહાદેવ હર. સુરા ધાંધલ તો નાહક ચિંતા કરે છે. ધુંધળીનાથ મહારાજ, હાઈ ખોડલે આખા ધાંધલપુરને ધૂણવવાનું કીધું છે અને આજે ફાસમો દિવસ છે. હા હો મહારાજ, આ શ્રી ખોડિયાર તો દેવી છે. મંગોરે ખણ ખોડિયા, નહીતર બાળીને ભસ્મ કરી દઈશ. અરે કમૈયા, કમૈયા મહારાજ, કમૈયા, ભૂલ થઈ ગઈ બાપલા, પણ આખા ધાંધલ પર ને ધૂણ ઉપરશે તઈએ હું કરશું. ડાઈનો થામા, નહીતર તને તો ઉંદેડો બનાવી દઈશ. મને શું થાય છે, મારું અંગ ખેંચાય છે, મારા શરીરે વળતરા થાય છે. ઓ આ તો મને ધૂળ ઉપડી. ઓય માં, આ તો મારું શરીર ધ્રુજવા માંડ્યું. આપ કરીએ તો ધૂળ પડે કા લામોડા મેન ધૂળમાં. વેદના થાય છે, મરી ગયો. ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગયા, મારી વિદ્યા અલોપ થઈ ગઈ. જો જો ધુંધળીનાથ, જો આ માણસો ધૂંઢતા ધૂંઢતા આવે છે. ઉપડી ઉપડી બાપા, ઉપડી અંધાઈને ધૂળ ઉપડી. એલા ધુંધળીનાથ, તારું નખો જાય. ધુંધળીનાથ, ગામ આખામાં ધૂળ ઉપડી છે, ઓલા ગોડાય ધૂણે છે, જુવાની ધૂણે છે, ઢોઢાકર ધૂણે છે, તારો બૈરાવ ધૂણે છે, ડોયું ધૂણે છે, ઓલા ગોવાડિયા ધૂણે છે. આખા ધાંધલ પર માં ધૂળ 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 થઈ ગયું છે. આવો કાઠિયાની રંગાજી, સંગાજી આવો. અરે આપ આવો તો હળામ ખોટો નીકળો. ભાઈસુરા, હું તારત તો તને તલવાર ને જાટકે દે, પણ એમાં મારું જ ભૂંડું દેખાત. ધુંધળીનાથ ની સહાય થી તે કાળા કામો કર્યા અને એ તારા સગા ભત્રીજા ઉપર. ભાઈ વજાંગ, મારી મતી મારી ગઈ હતી, મને માફ કર ભાઈ. રાંગાજી, સાંગાજી, મને ક્ષમા આપો, ધુંધળીનાથ માફી માંગે. આ કોળિયારની વિરુદ્ધ ક્યારે એક શબ્દ નહીં બોલું. હવે તો મને આરતા કરી મને બચાવો, બધાને બચાવો. હે માં ખોડિયાર, તમે તો ક્ષમા ના આપનાર છો. ખમૈયા કરો માં, ખમૈયા કરો, ખમૈયા કરો બા, ખોડિયાર ખમૈયા કરો. હે ધાંધલ પરની વસ્તી સાંભળો,
હું ખોડિયાર બોલું છું. મારી અખંડ જ્યોત લઈ ભીમોર જાઓ, ન્યા તુંદડી બાવાનો તુણો ઉઠાવી ત્યાં મારું સ્થાનક બાંધો, તો જ શાંતિ વળશે. તથાસ્તુ. બોલો ખોડિયાર માતની. લાલા બેટા, તારે સુઈ જવું છે? ના પપ્પા, મારે હજુ ખોડિયાએ મને પરચા સાંભળવા છે. લ્યો, આ અમારે ગરબા મંડળની બહેનો આવી, હવે રાત ગરબાની રમઝટ જામશે. ત્યારે સુલતાન યાકુત ખાન ને પોતાના નેત્ર પ્રકાશ થી આંધળો કરનાર માં ખોડિયાર મને યાદ આવ્યા, ને મેં નેમ લીધી કે માં મારી દ્રષ્ટિ પાછી આપીશ તો આંખે પાટા બાંધી રાજપરા તારા મંદિરે શીશ નમાવા આવીશ. અને માં ખોડિયારે મારી આરદા સાંભળી મારું ઓપરેશન સફળ થયું, ગાંઠ નીકળી ગઈ અને હું દેખતો થઈ ગયો. અંધને દેખતા કરે વાંજિયાને આપે બાળ, પરચા પરમપાર ખોડલ તું છે દીન દયાળ. ભાઈ, સુલતાનને આપેલો પરચો તમે સૌ ભક્તોને કહો ને. ચોક્કસ, કેમ નહીં, એ તો મારું સૌભાગ્ય. સાંભળો, સુરત થી 10 કિલોમીટર દૂર દક્ષિણ આવેલ સચિન પ્રદેશ નો સુલતાન યાકુત ખાન, એ ઘણો જ ક્રૂર અને વિષાંત હતો. 84 તાલુકાના 70 ગામ એના તાબામાં હતા, ને દરિયા કાંઠાનું ભીમપુર ગામ પણ એના તાબામાં હતું. ને એક વખત ની વાત છે, નવાબ યાકુત ખાન ઘોડા પર સવાર થઈ ભીમપુર આવ્યો, ને ત્યાં એણે માથા પર ભારે બોજ ઉઠાવીને કન્યા ગામ તરફ આવતી જોઈ. वाह रे मेरे मौला, ये लड़की तो कलेजे से लगा लेने के काबिल है. मूक छे के चंद्रमा, मादक चाल जाने हरणी, कयामत है कयामत. जीवन में कई केटलीये ललनाओं ने मानी छे, हूँ यौवन आज तलक जोयू न थे. सुभान अल्लाह,
सैनिक जी हुजूर पता लगाओ ये लड़की किसकी साहबजादी है जो हुकुम मेरे आका और सुनो जिस किसी की भी ये लड़की हो उसके बाप को हमारी खिदमत में पेश करो जी सरकार ऐसा ही होगा सुल्तान सलामत रहे आलमपना आज एक और लड़की पकड़ कर लाया हूँ आपकी खिदमत में नहीं नहीं मने जावा दियो भगवान ने खातर मने बर्बाद नहीं करता खामोश हुजूर करारी जवानी छटपटा रही है जल्दी से इसे शांत कर दीजिए रे दया करो हूँ कोई नहीं अमानत छू सुल्तान मुझे अपना पर दया करो माहौल वाला कुवता जब से उस कयामत को देखा है दूसरा कोई भाता ही नहीं ना मुरादो इसे क्यों यहाँ लाए हो इसे अपने घर सलामत पहुंचा दो जरा भी गलती की तो सर कलम कर दूंगा या अल्लाह आपको ये क्या हो गया है हुजूर आला रोज तो आप ऐसे काम के बदले में इनामो इकराम देते हैं और आज तमीज सामने बोलता है जाओ पहलो कम जर्फ सैनिक आज कैम ना आवे हुजूर आला सुल्तानों के सुल्तान याकूत खान सलामत रहे अरे ना मुराद कितनी देर लगा दी क्या खबर है करम नवा हाँ वह लड़की नाविकों के मुकादम रगाजी की लड़की है ला हौल वला कुव्वता मतलब उसे जबरदस्ती लाना मुनासिब नहीं रगाजी को साथ लाया हूँ कहो तो बुलाऊ बुलाओ मुकादम रगाजी सुल्तान की खिदमत में हाजिर हो जय हो सुल्तान अपनी जय हो आओ आओ रगाजी बिराजो बाप जी हरवाना सेने बस अल्लाह का करम है आप फरमाओ दरियाई व्यापार के ओक चाले छे हंदुई क्षेम कुशल अपनी मेहरबानी से मालिक ला हौल वला कुवता अरे मेहरबानी तो परवरदिगार की केम याद करियो बाप जी रगाजी तुम्हारी दीकरी ने मैं जोई सुनाम छे नु देवली देवली दरियाई देवे दिधेली देवली दरियानी देवी मां शिकोतर ने हूं पूछू छु मारे संतान नो तू મેં માતાજી પાસે પગલીના પાડનારની યાચના કરી બાપજી એક હવારે પાણીની સપાટી પર મેં એક પેટી તરતી જોઈ મેં પેટીને લઈ લીધી ખોલીને જોયું તો એમાં બાળકી સૂતી હતી માં શિકોતરે કૃપા કરી એ દીકરીનું રૂપ જાણે સાક્ષાત જોગ માયા એ રૂપવંતી નારે મારા પર કામણ કર્યા છે રગાજી જો તમે દેવલીનો હાથ મને સોંપો તો હું તમને હીરા માણેક અને જવેરાત થી માલામાલ કરી દઉં આ વાત માટે જ તમને તેડાવ્યા છે નવાબ સાહેબ મારી દેવલી કોઈ સામાન્ય કન્યા નથી એની ઈચ્છા વિરુદ્ધ કંઈ જ ન થઈ શકે લા હૌલ વલા કુવતા રગાજી તમે અમારી શક્તિથી અજાણ નથી જાણું છું બાપજી પણ તમે જો બળનો ઉપયોગ કરશો તો ફાવી નહીં શકો તો દેવલીને તમે જ પૂછી જુઓ અહીં બેગમ બની રાજ કરશે રાજ આખી સલ્તનત એના પર કુરબાન કરવા તૈયાર છું બાપજી હું એનો બાપ થઈને કેમ કરતા પૂછું આપ જાતે જ પૂછી જુઓ ઠીક છે કાલે હું જ પૂછી લઈશ તમે જઈ શકો છો જેવી આજ્ઞા બાપજી લ્યો બાપુ પાણી હા લાવ બાપુ આજે કેમ નિરાશ થઈ બેઠા છો કઈ નહીં બેઠા એ તો અમસ્તો ના બાપુ જરૂર કંઈક વાત છે ન કયો તો તમને મારા હમ અરે સમ ન દે દીકરી બેઠા દેવલી નવાબ યાકુત ખાન નરાધમ છે એની મતિ બગડી છે એણે તારા હાથની માંગણી કરી છે હવે વખતે તારી માં જીવતી હોત તો નવાબની નાની યાદ દેવડાવી દેત
આપણી રોજી રોટી નવાબના હાથમાં છે, એટલે હું લાસાર છું બેટા. બાપુ તમે ચિંતા ના કરો, એ અકર્મી નવાબની શાન હું ઠેકાણે લાવીશ. દેવલી, હે દેવલી, ઉભી રહે, મારે તારું કામ છે. નવાબ, શું કામ છે? નાઝનીન, ગુલબદન, ઇસ નાઝુક સે બદન પર ઇતના સારા બોજ, લા હોલ વલા કુવતા, બહુત બડા ન્યાય હૈ યે. તો પછી એને નીચે ઉતરાવો. માશાલ્લાહ, ક્યો નહીં, ચાલો, સુલતાન ખુદ દેવલીનો ભાર હળવો કરશે. મેરા લા, આ પરવર્તિગાર, એ અરે અરે મેરે મેરા હાથ, એ દેવલી, એ મારા હાથ ફસાયા. ઓ આ પોટલામાં આટલું બધું વજન કેમ થઈ ગયું? મારા હાથ લા હોલ વાલા કોતા. અરે નવાબ, હાથને ખેંચીને બહાર કાઢી લ્યો. અરે પણ હાથ તો વધુ ને વધુ અંદર ઘૂસતા જાય છે. અરે એ દેવલી, એ મદદ તો કર, પોટકું હટાવ, નહીતર ક્યાં હું ઠઠો થઈ જઈશ. શાબાસ, શાબાસ દેવલી. અરે રે નવાબ, આવડું આમ તો વજન હટાવી શકતા નથી, સલ્તનતનો બોજ શી રીતે ઉઠાવી શકશો? ઓહ, મેરા હાથ બચ ગયે. દેવલી, તુજ મેં બહોત તાકાત હૈ, હે, તું મેરી બેગમ બન જા, પૂરી સલ્તનત વલ્લાહ તુજ પે કુરબાન કર દુંગા. નવાબ, તમે મારા બાપુને જર જવેરાત આપી મને ખરીદવા માંગો છો ને? જુઓ, જે પોટલા નીચે તમારા હાથ ચગદાઈ ગયા એમાં કેટલું જવેરાત છે. માલિકે દો જહાં, યે ક્યા કરિશ્મા હૈ, અલ્લાહ, આટલું બધું જવેરાત. આ જવેરાત લઈ ચાલતા થાઓ, તમારા દિલમાં જે વાસના છે તે નરકની ખાણ છે, તેને છોડી પ્રજાનું કલ્યાણ કરો. દેવલી, જવેરાતની મને ભોખ નથી, બસ તેરા દામન ચાહીએ. ખબરદાર, અધર્મી મને અડકવાની કોશિશ કરી તો હું આ ધરતી પરથી સમુદ્રમાં ચાલી જઈશ. જમીન, આસમાન, પાણી, કહીં ભી જા, પર મેં તુજે અપના બના કર હી છોડુંગા. તો આવ અને પકડી જો મારો પાલવ. એ એ એ દેવલી, પાણીમાં ન જા, મરી જઈશ. લા હોલ વલા કુવતા. ઉભી રહે, એ કહું છું, ઉભી રહે. વાહ ખુદા, હમ તુમે અપને દિલ મે બિઠાયેંગે. રુક જાઓ, રુક જાઓ દેવલી. એ હું તારી પાછળ આવું છું, તને પકડીને જંપીશ. આવ નવાબ, મારી પાછળ આવ, તને નરકની ઝાંખી કરાવું. અરે અરે, યે ક્યા, યે તો મેં પાણી મેં ગરગો રહા હું. બચાવ, બચાવ દેવલી, એ મને મને બચાવ. પાપી, મેં તને શાનમાં સમજાવ્યો પણ તું સમજ્યો નહીં, તો જો જો અમારું અસલી રૂપ. આસો, આ ચમકતી આંખો, આ તેજ. દેવલી, દેવલી, તું કોણ હે, કોણ હે તું? નવાબ, તારું નરાધમ પણ હદ વટાવી ચૂકે, અનેક અપડાઓને તે રંજાડી છે. એ અપડાઓના આંસુ ન જોવાતા હું તારી નજરે ચડી ને આખો ખેલ રચાવ્યો. હું શક્તિ સ્વરૂપે આઈ ખોડિયાર આ લોકમાં વિહાર કરવા આવી હતી. માફ કરો દેવી, ગલતી હો ગઈ. અરે અરે, પણ હું તો પાણીમાં ઉતરતો જાઉં છું. લાહોલ વલા કુવતા ઇલ્લા બિલ્લા, અલ્લાહ, મને મને બચાવ દેવલી. નહીં, મને નહીં, એ માતાજી મારી સહાય કરો. પાપી નવા, તારા જેવા અસુરની સજા મોત હોય, પણ તું મારા શરણે આવ્યો છે, તેથી તને જીવતો જવા દઉં છું. આમ જો મારા સામે. માતાજી, યે ક્યા,
આ તો તમારી આંખમાંથી દિવ્ય પ્રકાશ મારી આંખોમાં પ્રવેશી રહ્યું છે. અરે મારી આંખોમાં કાળી બળતરા ઉપડી. ઓ મને એ મને મને કશું દેખાતું નથી. ઓ ઓ આંધળો થઈ ગયો. નવાવ, આ તારી સજા છે. જીવનભર તું કોઈ બહેન દીકરીનું મોઢું નહીં જોઈ શકે. દેવલી, મારી દેવલી. અરે દીકરી, આમ પાણીમાં કેમ ઉભી છો? આવી જા બેટા, બહાર આવી જા. બાપુ, તમારી સાથે રહેવાના દિવસો પૂરા થયા એટલે હું મારા ધામે જાઉં છું. જ્યારે જ્યારે મને યાદ કરશો ત્યારે ત્યારે હું તમને જરૂર મળીશ. સુખી થાવ, તથાસ્તુ. રગાજી, રગાજી, બચાવો, મર ગયા, મેં મર રહા હું, મુજે બચાવો. નવાબ, તમારો હાથ લંબાવો, હું આવું છું. આમ માં ખોડિયારે નવાબને અંધ બનાવી તેની સાન ઠેકાણે લાવી ને નવાબ જીવ્યો ત્યાં સુધી માતાજીને યાદ કરતો રહ્યો. બોલો ખોડિયાર માતની જય. વાહ ભાઈ વાહ, આજ તો માતાજીના અપરંપાર પરચા સાંભળી દાઈન થઈ ગયા. લ્યો હવે માતાજીની આરતી કરીએ.